કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 2 માર્ચ સોમવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતીક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. કોરોના વાયરસને કારણે ચીનમાં 2912 લોકો મૃત્યુ પામ્યા છે. કુલ 50થી વધુ દેશોમાં ફેલાયેલા કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 3000થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ભારતમાં તેલંગાણા અને દિલ્હીમાં કોરોનાનો કેસ સામે આવ્યો છે. ઇટલીથી દિલ્હી પરત આવનાર ભારતીય તેમજ દુબઈથી તેલંગાણા પરત આવનાર ભારતીયમાં કોરોના ડિટેક્ટ થયો છે. બંનેને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઇટલીમાં પણ કોરોના વાયરસ ફેલાયેલો છે. ઇટલીમાં અત્યાર સુધીમાં 34 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. ઇટલીમાં 85 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. સરકાર તેમને પરત લાવવા પ્રયાસ કરી રહી છે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે KBZ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. નિર્ભયા ગેંગરેપ કેસમાં અક્ષય ઠાકુર, પવન ગુપ્તા, મુકેશ સિંહ અને વિનય શર્મા ગુનેગાર છે. પટિયાલા હાઉસ કોર્ટે ચારેયને 3 માર્ચે 6 કલાકે ફાંસી આપવા ડેથ વોરંટ જાહેર કર્યું છે. પરંતુ 4 પૈકીના 1 ગુનેગાર પવન ગુપ્તાની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે. તિહાડ જેલ સંચાલકોએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી પેન્ડિંગ છે ત્યાં સુધી ફાંસી આપી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે ગુનેગારોનો લૂંટ અંગેનો એક કેસ પણ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. ગુનેગારોના વકીલ એપી સિંહે દાવો કર્યો છે કે આવતીકાલે ગુનેગારોને ફાંસી નહીં થાય. સમગ્ર કેસમાં કાયદાકીય ચાલબાજીથી પીડિતા નિર્ભયાનો પરિવાર દુઃખી છે. નિર્ભયાની માતા આશા દેવીએ ન્યાયની પ્રક્રિયા પર સવાલ ઉઠાવી આક્રોશ વ્યક્ત કર્યો છે. તાપીના પોખરણ ગામ પાસે ગોઝારો ટ્રિપલ અકસ્માત થયો છે. એસટી બસ, ટ્રક અને તુફાન જીપ ટકરાતા 7 લોકો મૃત્યુ પામ્યા છે. 18થી વધુ ઘાયલ થયા છે. હજુ મૃતાંક વધવાની શક્યતા છે. સ્થાનિકોએ ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તાજેતરમાં ઉમિયાધામના શિલાન્યાસ વખતે એક નિવેદન આપ્યું હતું. તેમણે ભાજપમાં તેઓને એકલા પાડવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ પછી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવા ઓફર કરી છે. કોંગ્રેસી એમએલએ વીરજી ઠુમરે કહ્યું છે કે કોંગ્રેસ નીતિનભાઈની સાથે છે. નીતિનભાઈ 15 ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં જોડાય તો તેમને મુખ્યમંત્રી બનાવવા કોંગ્રેસ તૈયાર છે. સમગ્ર ઘટનાક્રમથી રાજકારણ ગરમાયું છે. રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા તળાવની પાળે ધમાલ ગલી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોથી લઈ મોટેરાઓએ વિસરાઈ ગયેલી શેરી રમતોનો આનંદ માણ્યો હતો. રોટરી પ્રમુખ ભાવિન પટેલ, સેક્રેટરી બ્રિજેશ ઝવેરી તથા પ્રોજેક્ટ ચેરમેન લલિત જોશીએ વિશેષ જહેમત ઉઠાવી હતી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.